અમારા અતિ દયાળુ અને કૃપાળુ સર્વશક્તિમાન યહોવા પિતા, અમારા આકાશવાસી બાપ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમારો ઘણો જ ઘણો આભાર માનીએ છીએ. પ્રભુ પિતા, છેલ્લા 10 વર્ષથી અમે આ દેશની અંદર છીએ અને પ્રભુ પિતા, આ જે અત્યારે અમે મિટિંગ, અમે વૃદ્ધોની જે મિટિંગ અમે પસાર કરી શક્યા છીએ, તે પ્રથમ મંડળી તરીકે અમે ભેગા થઈ શક્યા છીએ, તે તમારી દયા અને કૃપાને માટે તમારો ઘણો જ આભાર માનીએ છીએ. તેમજ જેઓને તે આ કાર્યને માટે તમે ઉત્સાહિત કર્યા, તેઓને દોર્યા છે અને તમારા પવિત્ર આત્માના સામર્થ્યથી તેમને ભરપૂર કર્યા છે, તેને માટે પણ અમે તમારો ઘણો જ ઘણો આભાર માનીએ છીએ. હું મારા પોતાના માટે પણ તમારી સ્તુતિ કરું છું. અમે 9 ભાઈ બહેનો હતા, ઘણી જ ગરીબ પરિસ્થિતિની અંદર હતા, ઘણી બે તો અમે લડાઈઓની અંદરથી પસાર થયેલા હતા, તે છતાં પ્રભુ પિતા, તમે અમે 8 ફૂટ બાય 10 ફૂટના રૂમની અંદર અમે 11 જણા રહેતા હતા, તે છતાં તમે અમારી સહાય કરી છે, મદદ કરી છે, રક્ષણ કર્યું છે, સંભાળ્યા છે. અને અત્યારે પ્રભુ પિતા, બધાને તમારી અતિ દયા અને કૃપામાં તમે આગળ વધાર્યા છે, તેને માટે અમે તમારો ઘણો જ આભાર માનીએ છીએ. અમે વૃદ્ધો તરીકે અત્યારે તમારા પાયાસન પાસે આવીએ છીએ અને પ્રભુ પિતા, માગીએ છીએ કે અમારી દરેક મંડળીઓ, આ અમેરિકાની અંદરની, અમારા દેશની મંડળીઓની, અમારા ગામડાઓની મંડળીઓની અંદર બધી જ જગ્યાએ આત્મિક જાગૃતિ આવે અને મંડળી તૈયાર થાય, કે જેથી કરીને તમારા રેપ્ચરની જે રાહ જોવામાં આવે છે તે તૈયાર થાય, તેવી દયા અને કૃપા પણ તમે થવા દીજો. તે જ રીતે પ્રભુ પિતા, અમે માગીએ છીએ, અમે બધા વૃદ્ધોને તમારા પાયાસન પાસે લાવ્યા છીએ, અમારા દરેક જણના ઘરોની અંદર જુવાનો છે અને કિશોરો છે, તેઓના માટે પણ અમે ખાસ માગીએ છીએ. આ જેવી રીતે વૃદ્ધોની સારી સભા થઈ શકે, તે રીતે કિશોરો અને જુવાનોની પણ સારી સભા થઈ શકે અને તેને માટે તેઓને પણ તમારા પાયાસન પાસે દોરવા માટે તમે દોરી લાવો, કે જેથી કરીને તેઓ નાશમાં જતા, ભટકી જતા અને શૈતાનના પરિબળોમાં ફસાઈ જતા બચી જાય, તેવી દયા અને કૃપા પણ તે બધા જુવાનોના માટે પણ અમે માગીએ છીએ. તે જ રીતે પ્રભુ પિતા, અમે માગીએ છીએ અમારા બાળકોને, અમારા સુવાર્થિકોને, અમારા આગેવાનોને અને જેઓ આવી સારી દોરવણીમાં દોરી રહ્યા છે, તે બધાને તમારા અનેક આશીર્વાદોથી ભરપૂર કરો, પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર કરો, કે જેથી કરીને અમારી મંડળીઓની અંદર આત્મિક રિવાઇવલ આવે અને ઘણા નાશમાં જતા, ભટકી જતા દરેક તમને તારનાર તરીકે સ્વીકારે, તેવી દયા અને કૃપા પણ થવા દેજો. ફરીથી પ્રભુ પિતા, અમે સર્વ તમારા દિવ્ય હાથોમાં સોંપાઈએ છીએ અને માગીએ છીએ કે કોઈ પણ રીતે અમારા કુટુંબોની અંદર શૈતાન અને શૈતાનના પરિબળો ફાવી ન જાય, તેવી દયા અને કૃપા પણ તમે થવા દેજો. આ માગ્યો અમારા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમના પ્રિય તથા મધુર નામમાં માગીએ છીએ. આમેન. આ સમય હું એક તક લેવા માગું છું અને તે તો ખાસ કહેવા માગું છું કે મારી મીનાની માંદગી દરમિયાન શાલિનીબેન અને જીવનભાઈએ જે મને મદદ કરી છે, મને ટેકો આપ્યો છે અને મને જે સહાય કરી છે, તેમને માટે હું તમારો હૃદયપૂર્વક આભાર માનું છું. અને બીજું કે આજે મને અહીંયા લઈ આવ્યા અને આ તક મને મળી એ બી, એને માટે પણ હું એમનો આભારી છું.